વધુ એક મહત્વના સમાચારની વાત કરીશું. આરબીઆઈ દ્વારા બે બેંકોને દંડ ફટકારવામાં આવ્યો છે. આ બંને બેંકોને કરોડોનો દંડ ફટકારવામાં આવ્યો છે. આરબીઆઈ તરફથી આ કાર્યવાહી, બેંક ઓફ ઇન્ડિયાને 5 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે અને કર્ણાટક બેંકને 1.2 કરોડ રૂપિયાનો દંડ ફટકારાયો છે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પરેશ પાસેથી. પરેશ, શું વિગતો? જિજ્ઞાસા, જે આરબીઆઈ એટલે કે ભારતીય રિઝર્વ બેંક છે, તેમણે એ એક મોટો નિર્ણય કરીને બે સરકારી બેંકો છે તેને મોટા દંડ ફટકાર્યા છે. આ બે બેંકોનું નામ છે બેંક ઓફ ઇન્ડિયા અને એક છે કર્ણાટક બેંક. એવું કહેવામાં આવે છે કે જે કેટલાક નિયમો નહીં માનવાના કારણે આ બંને બેંકો ઉપર જે છે દંડ ફટકારવામાં આવ્યો છે. જો વાત કરીએ બેંક ઓફ ઇન્ડિયાની તો તેને 5 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે અને આ ઉપરાંત જો કર્ણાટક બેંકની વાત કરીએ તો તેને 1 કરોડ અને 20 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જો કે આરબીઆઈ સાથે સ્પષ્ટતા પણ કરી છે કે ભાઈ આ બંને બેંકોના જે દંડ ફટકારવામાં આવ્યો છે તેના કારણે આ બંને બેંકોના જે ગ્રાહકો છે તેમના પર કોઈ અસર નહીં પડે. સાથે જ આરબીઆઈએ બીજું એક પણ નિવેદન જાહેર કર્યું છે કે ભાઈ આ બંને બેંકોની બીજું કોઈ વાત નથી, પરંતુ તેમણે કેટલાક નીતિ નિયમો જે છે તેનું પાલન નથી કર્યું અને આ વાત જે છે નાણાકીય વર્ષ 2017-18ની છે, એટલે હાલની પણ કોઈ વાત નથી. એટલે લોકડાઉનને આને કોઈ લગતો ઓળખતું નથી કે પછી કોઈ બીજા કોઈ કારણો નથી, પરંતુ સરકારી બેંકો ઉપર જ્યારે આરબીઆઈએ આ મોટો દંડ ફટકાર્યો છે ત્યારે એક મોટા સમાચાર બન્યા છે અને આ બંને બેંકોના જે નિયમિત ગ્રાહકો છે એમાં જે એકાઉન્ટ ધરાવનાર લોકો છે તેમને પણ એક રીતે ડર હતો, પરંતુ આરબીઆઈએ સ્પષ્ટતા કરી દીધી છે કે ભાઈ ગ્રાહકો જે છે જે એકાઉન્ટ ધરાવનારા છે તેના ઉપર કોઈ આની કોઈ અસર પડવાની છે, એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને બીજી પણ એક ખાસ વાત એ છે કે આ બંને બેંકોને અગાઉ નોટિસ ફટકારવામાં આવી હતી અને નોટિસ બાદ બંને બેંકોએ જે જવાબ આપ્યા અને વ્યક્તિગત જે સુનાવણી થઈ ત્યારબાદ તેમની ઉપર જે છે આ દંડ ફટકારવાનો નિર્ણય આરબીઆઈ લીધો છે. એટલે ઓવરઓલ કહી શકાય કે પ્રાઇવેટ બેંકો હોય કે પછી સરકારી બેંકો, નિયમો તમામ માટે સરખા છે, એ વાત ફરીથી એકવાર સાબિત થઈ ગઈ છે. અને હવે આશા રાખીએ કે આ બે બેંકો ઉપર જે દંડ ફટકાર્યો છે ત્યારબાદ જે બીજી પ્રાઇવેટ બેંકો અને સરકારી બેંકો છે તે પણ નીતિ નિયમોનું પાલન કરશે, ખાસ કરીને જે એનપીએસ સહિતના જે નિયમો છે તેનું પાલન કરશે એવું લાગી રહ્યું છે. બિલકુલ પરેશ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ.